શું નામ તમારું? ધનજીભાઈ. ચોથી જૂને રાહુલ ગાંધી સત્તા સંભાળશે એટલે દેશમાંથી ખટાખટ ગરીબી દૂર થઈ જશે એવું એમનું કહેવું છે. મોદી સાહેબે કીધું કે ઇન્ડિયા ગઠબંધન ખટાખટ વિખરાઈ જશે. શું કહો છો તમે? સત્તા સંભાળે તો ને પહેલા પ્રશ્ન તો હશે મોટો. સત્તા ઉપર બેસશે જ કેમ, એ જ મોટી વાત છે ને. શક્ય જ નથી, આ વાત જ શક્ય નથી. દાવો ખોટો છે એમનો? દાવો ખોટો છે, ફાઇનલ જ છે. મોદી ના આપેલા વચનો બધા સાચા પડશે. ફરી 5 વર્ષ બેસવાનો જ છે, નક્કી વાત છે. એમાં કોઈ મિનમિક કામ નહીં. અને એ કહેતા દરેક પરિવારના એક મહિલાને 8-500 લેખે વર્ષે 1 લાખ આપીશું ગેરંટીથી. તમને ભલે મોદીએ 15 લાખ ના આપ્યા, હું 1 લાખ આપીશ વર્ષે. એ બધા ખોટા બહાના છે, ખોટા વચનો છે. વચનોમાં પડી મોવાવાની કોઈ જરૂર નથી. જે છે એ પ્રમાણે જ આપણે હજુ ફરી એમને બેસાડ્યા વગર છૂટવો જ નથી. દેશનું ભલું ઈચ્છવું હોય તો એ જ જોઈએ, દેશનું ભલું ઈચ્છાય. આજે એક વસ્તુ સમજો, તમને 10-10 લાખના જો માં કાર્ડ આયુષ્યમાન કાર્ડ આપતા હોય, તમે ટીચરનું ઓપરેશન, બાયપાસ સર્જરી, સ્ટેન્ડ મુકાઈને ઘરના રિક્ષાના ભાડા દવાખાના વાળા આપે, નિવૃત્ત ઘેર મોકલે, એવું આજ સુધી કોઈ દેશમાં જોયું છે? એ તો તમે મને બતાવો. હું એટલું જ કહેવા માંગુ, બીજું કઈ નહીં. 5 લાખનું બાયપાસ કરાવીને કે 3 લાખનું ટીચરનું ઓપરેશન કરાવીને માણસ 5 રૂપિયા પણ આપ્યા વગર બિંદાસથી એની જ રિક્ષાના ભાડે, મોદીની રિક્ષાના ભાડે જે ઘેર જાય છે, 15 દિવસની દવાઓ ફ્રી આપે છે, આવું કોઈ પણ દેશમાં હોય તો મને બતાવો. બસ આ એક જ મોટો પોઈન્ટ છે.